માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતનો વહીવટ કથળો હોવાની ફરિયાદ સાથે આજે માધાપર જુનાવાસના રહેવાસીઓ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ખાસ કરીને માધાપર જુનાવાસમાં અનેક જગ્યાએ ગટર અને પીવાના દૂષિત પાણીની સમસ્યા ઉભી થયેલ છે. આ બાબતે સ્થાનિક પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવેલ નથી. આ ઉપરાંત લોકોના ઘરોમાં પણ હવે ગટરના પાણી પહોંચતા થયા છે અને છેલ્લા એક મહિનાથી ગટરના પાણી ખુલ્લા રસ્તા ઉપર ભરાયેલા છે, જેના કારણે લોકોના આરોગ્ય પર બહુ મોટું જોખમ ઊભું થયેલ છે. આ પ્રતિનિધિ મંડળે આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારાને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માધાપર જુનાવાસના હરિજનવાસ ખાતે છેલ્લા એક મહિનાથી ગટરના પાણી ભરાયેલા છે તે વહેલી તકે પાથરવામાં આવે, ઉપરાંત મતિયા કોલોની વિસ્તારમાં ઘરમાં નળ મારફતે ગટરનું પાણી આવે છે તેનું નિરાકરણ કરવામાં આવે તે સહિતના પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને માધાપર ગ્રામ પંચાયત દ્વારા ગટરના કામો થાય છે ત્યારે પાણીની લાઈનો પણ તોડી નાખવામાં આવી છે, ત્યારે આ બાબતે પણ ચોક્કસ તપાસ કરવા માટે આજે રજૂઆત કરવામાં આવી હતી. માધાપર જુનાવાસના ગ્રામજનોએ આ અંગે ચંચળનું સાથે વાત કરી હતી. અમે માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિનાથી સંપૂર્ણ ગામને જાણે ગટરે બાંધમાં લીધું હોય એવી પરિસ્થિતિ જુનાવાસની થઈ ગઈ છે. અને એમાં ખાસ કરીને ડોલ્ફિન વિસ્તાર, જગાવારા તળાવ વિસ્તાર, હરિજનવાસ રામ મંદિર વિસ્તાર, મતિયા કોલોની વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં ગટર એટલી માજા મૂકી છે કે લોકો હવે ઘરમાં રહી શકતા નથી અને ડ્રેનેજનું કામ સદંતર રીતે નિષ્ફળ થઈ ગયું છે. અને હવે તો માણસોના ઘરમાં પીવાનું પાણી પણ દૂષિત અને ગટરયુક્ત થઈ ગયું છે, એટલે પીવાના પાણીથી પણ આ વિસ્તાર વંચિત છે. એના માટે અમે સ્થાનિક પંચાયતમાં છેલ્લા એક મહિનાથી સતત રજૂઆત કરીએ છીએ, પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો કામ ચાલુ છે ને થઈ જશે, ચાલુ છે ને થઈ જશે આવા માત્ર અને માત્ર ઠાલા વચનો આપી અને લોકોને હેરાન પરેશાન કર્યા છે. ટૂંક સમયમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે અને એ શક્યતાને ધ્યાનમાં રાખીને અમે આજે પંચાયતને તો રજૂઆત કરી, પણ સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલાર સાહેબ પાસે પણ રજૂઆત કરી, આરોગ્ય અધિકારી સાહેબ પાસે રજૂઆત કરી કે સાહેબ હવે પરિસ્થિતિ હાથમાંથી બહાર નીકળી ગઈ છે, લોકો ઘરમાં નથી રહી શકતા, લોકોના આરોગ્યની મોટી એક સમસ્યા ઊભી થઈ ગઈ છે, તાત્કાલિક ધોરણે જિલ્લા પંચાયતે આ બાબતે ગંભીરતા દાખવી અને કામો પૂર્ણ થવા જોઈએ. અમારી માંગ એ છે કે હરિજનવાસ ખાનાચોક અને મતિયા કોલોની વિસ્તારમાં ગટરની મોટી લાઈનો ઊભી થાય અને અત્યારે પણ જે તદલખી નિર્ણય લઈ અને ખાલી પાઇપો બદલાવવાના ટ્રાય કરે છે એ પાઇપોના લેવલના ઠેકાણાથી પાઇપો કાઢી અને લેવલ પ્રમાણે પાઇપો નાખવા જોઈએ અને પીવાના પાણી અને ગટરનું પાણી મિશ્રણ થઈ ગયું છે. તાત્કાલિક મતિયા કોલોની વિસ્તારમાં નવા પાણીની લાઈનો જોડાય અને એ વિસ્તારમાં પંચાયત ઘરથી કરીને એ વિસ્તારની અંદર જેટલા પાણીનો વહેણ છે, વરસાદી વહેણ, એ વરસાદી નાલાનો વહેણ સદંતર બંધ છે અને વચ્ચે વચ્ચે કેટલાય લગભગ 10-10 ફૂટના ખાડા, 10-15 જગ્યાએ ખાડા થઈ ગયેલ છે, એટલે એમાં જાનવરો પણ પડી જશે, ક્યારેક માણસો પડશે. અને આ બિનઆવડતથી જે કામો થાય છે એમાં 3 વીજના થાંભલા પણ પડી ગયા અને સદનસીબે કોઈ અકસ્માત થતાં રહી ગયો, 3 વીજળીના થાંભલા ચાલુ જીવતા વાયર મંદિરની બાજુમાં આજે તૂટી ગયા છે, એટલે આ સમસ્યા ઉપર સમસ્યા ઊભી થતી જાય છે. એના માટે અમે સાહેબને મળ્યા છીએ, સાહેબે આરોગ્ય અધિકારીશ્રીને તાત્કાલિક બોલાવ્યા અને એમની ટીમને તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને રિપોર્ટ કરવાનું કહ્યું અને ડ્રેનેજ બાબતે જે કંઈ કહેવાનું છે એના માટે અમને અહીંથી વિશ્વાસ આપ્યો છે કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આમાં મધ્યસ્થી કરશે અને લોકોની સુખાકારી માટે આનું ધ્યાન દોરશે એવી ખાતરી આપી છે.